नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान एकम 11 प्राणियों में उत्सर्जन हवे शू भणवाना छे? प्राणियों में उत्सर्जन। आगळ आपणे हृदय, मनुष्यनुं हृदय जोयुं, रुधिरवाहिनीओ कई रीते काम करे छे, धमनी अने शिरा कई रीते काम करे छे। हवे आपणे जोशुं प्राणियों में उत्सर्जन। याद करो कि उच्छ्वास दरमियान आपणे फेफसा द्वारा केवी रीते कार्बन डाइऑक्साइड उत्सर्ग द्रव्य तरीके निकाल पामे छे, ए पण याद करो કે અપાચિત ખોરાક છે એ કઈ રીતે નિકાલ પામે છે, તો આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ કરીએ છીએ, હવે એ બધી આશ્ચર્યની વાત છે। અને બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે અને બિનજરૂરી દ્રવ્યો છે એ શરીરની બહાર કાઢવા પણ જરૂરી છે, નહીંતર શું થાય? જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થને મુક્ત કરે છે, એ ઝેરી હોય છે, એટલે એને શું કરવું જોઈએ? શરીરની બહાર કાઢવા જરૂરી છે। કોષો દ્વારા નકામા પદાર્થો જે ઉત્પન્ન થાય છે તેને શરીરમાંથી બહાર નિકાલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન। કે જે કોષો જે નકામા પદાર્થો ઉત્પન્ન કરે છે, જેને શરીરની બહાર કાઢીએ, એને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન। અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો છે એ ઉત્સર્જન તંત્રની રચના કરે છે। હવે છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, કે રુધિરમાં રહેલા જે નકામા પદાર્થો છે એ શરીરમાંથી નિકાલ થવો જોઈએ, અને એ પણ શક્ય કેવી રીતે શક્ય બને? તો રુધિરની જે ગાળણની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? તો મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે। આપણા શરીરમાં ઉત્સર્જનનું કાર્ય કોણ કરે છે? તો મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા ગાળણની પ્રક્રિયા થાય છે। જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે। એટલે એમાં શું કરે છે કે ઉપયોગી પદાર્થોને રુધિર છે એ ફરી શોષણમાં થાય છે, રુધિરમાં ફરીથી શોષાઈ જાય છે, જ્યારે પાણીમાં દ્રાવ્ય નકામો કચરો છે એ મૂત્ર સ્વરૂપે શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે। અને મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી મૂત્રવાહિની દ્વારા, હવે તમે જોઈ શકો છો કે આ બે મૂત્રપિંડ છે, એમાં મૂત્રવાહિની, આ મૂત્રાશય છે, અહીંયા મૂત્રમાર્ગ છે અને મૂત્ર છિદ્ર છે, કે જે ખરાબ જે મૂત્રપિંડ છે એનામાં લોહી છે, મૂત્રપિંડ સુધી આવે છે ત્યારે શું કરે છે કે બે પદાર્થો ભેગા હોય છે એનામાં, સારા પદાર્થો અને નકામો પદાર્થો। સારો પદાર્થ હશે એ શું થશે? પાછો લોહીમાં શોષાઈ જશે, અને નકામો પદાર્થ છે એ શું કરે છે? મૂત્રવાહિનીથી કરી અને મૂત્રાશયમાં મૂત્ર સ્વરૂપે મૂત્ર છિદ્રમાંથી નકામો કચરો છે એ બહાર આવી જાય છે, પ્રવાહી સ્વરૂપે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રછીદ દ્વારા બહાર નીકળે છે। મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ એ શું કરે છે? ઉત્સર્જનની રચના, તંત્રની રચના કરે છે। હવે તમને કહેવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે કે ઉત્સર્જન તંત્રની રચના કરતા અંગો કયા કયા છે, તો તમે કહી શકો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ જે ઉત્સર્જન તંત્રના અંગો છે। હવે એક પુખ્ત વ્યક્તિ છે એ આશરે 1 થી 1.5 લિટરથી વધારે જેટલું મૂત્ર છે 24 કલાકમાં કાઢે છે, બહાર શરીરની બહાર કાઢે છે। જે મૂત્રમાં 95% પાણી હશે, 2.5% યુરિયા એટલે કે એક યુરિક એસિડિક જેવું પદાર્થ હશે અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હશે। આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે, પણ પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે, પરસેવો થાય એનામાં પણ શું હશે? પાણી અને ક્ષાર હોય છે। તો બુઝોએ જોયું કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા થાય છે અને મોટા ભાગે બગલનો જે ભાગ હોય છે, બગલના ભાગમાં જે કપડાઓ આવે એ કપડાં ઉપર પીળા કલરના દાગ એટલે કે સફેદ ધબ્બા જોવા મળે છે, અને ક્યારેક પીળા દાગ પણ થાય છે। પીળા દાગ શા માટે? કે જો પરસેવામાં વધારે પડતા યુરિયા કે એસિડિકનું પ્રમાણ વધારે હોય ક્ષારનું, તો એ પરસેવો છે એનો જે કપડાં ઉપરનો દાગ છે એ દાગ વધારે જોવા મળે છે। શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી, ઠંડુ પાણી છે એ પણ શું કરે છે? તો પાણીનું પણ બાષ્પોત્સર્જન થાય છે, જેના કારણે પાણી છે એ ઠંડક રહે છે। તમે જોશો કે માટલું છે જ્યારે ઠંડુ થતું હશે ને, તો માટલાની બહારની સપાટી પણ પાણીના ટીપા બાજેલા જોવા મળે છે, તો એ શું છે? તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે, હવા અંદર આવજાવ થવાના કારણે શું થાય છે? બાષ્પોત્સર્જન થાય છે। તો જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે આપણા શરીરને ઠંડુ કરવામાં પણ મદદરૂપ થાય છે। હવે વનસ્પતિમાં ઘટકોનું વહન, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો જોયું, પણ હવે વનસ્પતિમાં કઈ રીતે ઘટકોનું વહન થાય છે?
तो आपणे एक प्रकरण एक में शीखी गया छे कि वनस्पति छे जमीन माथी पानी अने पोषक तत्वों शोषण करे छे अने पर्णों सुधी पहुँचाड़े छे अने प्रकाश संश्लेषण द्वारा शू करे छे पर्णों कार्बन डाइऑक्साइड अने पानीनो उपयोग करीने खोराक बनावे छे। तो प्रकरण 10 में तमे शीखी गया कि खोराक ए ऊर्जानो स्त्रोत छे अने दरेक कोष ग्लूकोसना तूटवाथी ऊर्जा प्राप्त स्त्रोत करे छे ऊर्जा प्राप्त करे छे ए आपणे आगळ पण भणी गया छीए। तो कोषो आ ऊर्जानो उपयोग जैविक क्रियाओ करवा माटे करे छे। आथी सजीवना दरेक कोष पासे खोराकनो जत्थो पहोंचवो जरूरी छे। पण पाणी अने पोषक तत्वो जमीनमांथी मूळ द्वारा शोषाई पर्णो सुधी केवी रीते पहोंचे छे तो आपणे विचारवा जેવું છે કે જમીનમાંથી મૂળ છે એ પાણી અને પોષક તત્વો એનું શોષણ કરે છે તો પર્ણો સુધી કઈ રીતે પહોંચતું હશે? તો વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કઈ રીતે પહોંચે છે હવે આપણે જોઈ એ આકૃતિ દ્વારા સમજીએ કે પાણી અને ખનિજ તત્વોનું વહન વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે અને મૂળ છે એ મૂળ રોમ ધરાવે છે। આ જુઓ મૂળ રોમ છે અહીંયા નીચે તાતણા જેવું એક ભાગ દેખાય છે તો મૂળ રોમ દ્વારા પાણી અને શું થશે ખનિજ સારોનું શોષણ થઈ અને વહન થઈ અને આ પર્ણો છે એની અંદર રહેલા પર્ણછિદ્રો છે એનામાં પહોંચે છે। જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે। શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે મૂળ છે એ જમીનની અંદર રહેલા છે અને એ શું કરે છે જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરી અને મૂળ રોમથી અંદર જે નાનક નાનકડા છિદ્રોમાં પહોંચી મૂળ રોમમાં પહોંચી અને બધા પર્ણો સુધી એ પહોંચાડે છે। વનસ્પતિ અને પાણી અને ખનિજસારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે। આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને શું કહેવામાં આવે છે વાહક પેશી કહે છે। સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પણ આપણે પેશી કહીએ છીએ। તો પાણી અને ખનિજસારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી પણ કહેવામાં આવે છે। જલવાહક પેશી કેવી હોય છે? તો સળંગ જાળીનું નેટવર્ક હોય છે કે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે અને પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં પહોંચાડે છે। હવે પર્ણ ખોરાક બનાવે છે તો ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ તો આ પ્રક્રિયા માટે વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી દ્વારા થાય છે। પાણી પહોંચાડવા માટે જલવાહક અને ખોરાક પહોંચાડવા માટે અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે। તો અહીંયા એક પ્રવૃત્તિ છે કે એક મોટું બટેકું લેવાનું છે તેની બહારની છાલ ઉતારવાની તેની એક બાજુનો ભાગ છે એને પાયો બનાવવાનો સપાટ કાપવાનો અને તેની વિરુદ્ધ બાજુ શું કરવાનું ઊંડી અને પોલાણવાળી ગુહા એટલે કે ઊંડો ખાડો બનાવવાનો અડધા સુધીનું પોલાણ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાટાની દિવાલ પર ટાંકણી લગાવો। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ખાંડનું દ્રાવણ છે આજુ એક અંદર ગુહો બનાવ્યો છે નીચેથી સપાટ કાપ્યું છે અને પાણી નીચે પાણી ભરવાનું છે। હવે આ બટાટાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશમાં મૂકો એટલી ખાતરી રાખો એટલે કે જે અંદર જે ખાડો કર્યો તો એનામાં ખાંડનું દ્રાવણ ભરવાનું છે નીચે તો એને પાણીમાં જ રાખવાના છે। પછી આ પાણીની સપાટી પિનની સપાટીથી નીચે હોય છે એટલે કે જે ટાંકણી લગાવી એનાથી નીચે હોય છે તો થોડા કલાકો સુધી તમે જોશો તો જે પાણીની સપાટી છે એ ખાંડના દ્રાવણની સપાટી કેવી જશે તો ઊંચી જતી લાગશે। તો બટાટામાં પણ શું થાય છે પાણી કેવી રીતે અંદર જતું હશે તો અંદર એને જે અંદર રહેલા કોષો છે એ કોષને બીજા કોષ તરફ ગતિ કરી શકે છે એટલે પાણી છે એ જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે। પછી છે બાષ્પોત્સર્જન તો વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે। વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજસારોનું શોષણ કરે છે। શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્રો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે શું થાય છે બહાર નીકળે છે। પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સ્વેદન ખેંચાણ રચે છે જે પાણીને ખૂબ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે એટલે કે સ્ટ્રો જેમ કામ કરે છે અને બાષ્પોત્સર્જનથી વનસ્પતિને શું થાય છે ઠંડક પણ પ્રાપ્ત થાય છે। આવજો વિદ્યાર્થી મિત્રો।